નમસ્તે મિત્રો હું રમેશ ચાપાનેરી આજે આપની સમક્ષ એક મારો હાસ્યલેખ લઈને હું આવ્યો છું હસવાની વાત છે એમાં બીજી કોઈ વાત નથી બસ તમને હસો અને તમને હસવું આવે એ જ મારો ધર્મ વાત છે પૈસાની એક વાત બહુ સીધી સાદી છે કે ગયા જન્મમાં ભલે ઠેર ઠેર આપણા રજવાડા હોય ગામે ગામ અનેક કંપનીઓની દેશ દેશાવરમાં આપણી ધજાઓ પણ ફરકતી હોય અને દેશે દેશમાં આપણા લશ્કરના રસાલા દોડતા હોય પણ એના ફાંકા આ જન્મમાં નથી રખાતા કે ગયા જન્મમાં આપણે શું કરેલું એની તો આપણને ખબર પડતી જ નથી કારણ કે ભેજામાંથી પાછલા જન્મના ચોપડાઓ ડિલીટ કરીને જ ભગવાન આપણને આ ધરતી ઉપર ધકેલે છે એટલે આ જન્મમાં ભલે અલ્લાયો હોય આપણી પાસે કંઈ ના હોય તો પણ આપણી ખુમારી એવી કે સાયકલ ઉપર લાલ લાઈટ લગાવીને જ ફૂદરડી ફરવાની ભાઈ પાછલી જાહો જલાલી બોલી જવાની આજે તો ગજવે માલ કેટલો છે એના ઉપર જ માણસની કિંમત થાય અને માલ નહીં હોય ને તો પેપરમાં રાશિ ભવિષ્ય વાંચીને દિવસ પસાર કરવાના બાકી બહુ માથાકૂટ નહીં કરવાની કોઈ અધકચરો જ્યોતિષ પાછલા જન્મનો ઇતિહાસ કાઢી આપે ને એમ કે અરે યાર તમે તો ચક્રવર્તી રાજા અશોક સમ્રાટના છેલ્લા વંશજ છો તો ગામમાં મીઠાઈ વેચવાની પણ બહુ હરખ પદુડા નહીં થવાનું કારણ કે આજકાલ હરખના પણ એટેક આવ્યા છે યાર અને જ્યોતિષનો તો ધંધો છે તમે વધારે પૈસા આપો તો મહારાણા પ્રતાપના વંશ છો એવું પણ એકાઠી આપે પૈસાની વાત છે પૈસો બધી જગ્યાએ કામ આવે છે એ વખતે આકાશ સામે જોઈને સંતોષ માની લેવાનો કે ભલે આ જન્મમાં હું લુખેશ છું પણ આદમી તો યાર હું બ્રાન્ડેડ છું જય માતાજી બધે પૈસાની જ બોલબાલા છે મામુ બધા જ જાણે છે કે પૈસો ધોરી માર્ગ નથી માત્ર ડાયવર્ઝન છે આ પૈસાનો નશો બધા નશા કરતા પણ બહુ ખતરનાક છે છતાં માણસ આજે હાસ્યના ભોગે હટકે કરવાની એક દોડમાં પડ્યો છે એટલે એવો દોડે છે કે થાંભલા સાથે જો અથડાઈ ગયો હોય તો થાંભલાને પણ એમ કે સોરી હે ભાઈ સોરી એટલે આ ડોબા એ થાંભલો છે માણસ નથી પણ અર્ધ અર્ધબિભાન અવસ્થામાં જે માણસ જીવતો હોય છે માણસ કેવો છે આજે ખબર છે લુખો વિવેક લુખું હાસ્ય અને એ જ એનું રોજનું સ્ટેટસ દુનિયાના તમામ સુખો સેંકડ કાંટાની ઉતાવળે પ્રાપ્ત કરવાની એવી સખત તાલાવેલી છે કે કાલે હું એકદમ અંબાણી પરિવારનો માણસ બની જાઉં કારણ વગરની દોડમાં એ દોડે છે ખાડાઓ એ પોતે જ પાડે છે અને એ ખાડામાં પોતે જ પડે છે મિત્રો પહેલાં સંપત્તિ માટે સ્વાસ્થ્ય વાપરે પછી સ્વાસ્થ્ય માટે સંપત્તિ વાપરે છેલ્લે સંપત્તિ પણ નહીં રહે ને સ્વાસ્થ્યનું પણ મીંડું આવી જાય એમાં ને એમાં એ માણસ હસવાનું ભૂલી ગયો છે એટલે ગલી પછી કરે તો વાંદરા હશે પણ માણસ નહીં હશે યાર પૈસો બહુ મોટી વસ્તુ છે આખર સવાલ તો પેટ ભરવાનો જ આવે છે ને એ કવિએ બહુ સરસ વાત કરી છે કે મુઠ્ઠી ભર હૈયું ને ખોબા ભર પેટ મુઠ્ઠીભર હૈયું ને ખોબાભર પેટ મુદ્દા તો બસ બે જ પણ કેટલી બધી કરવાની વેટ પલંગ પાથરીને ઘરે સૂઈ રહે તો પલંગમાં ખટમલ પાકે પણ પૈસા નહીં પાકે જે પૈસાને સર્વસ્વ માને છે ને પૈસા પાછળ જ દોડે છે એમણે તો કપાળને બદલે પેટ ઉપર ચાંદલા કરવા જોઈએ યાર મોટી હોશ હોય તો મોટો ચાંદલો અને નાની હોશ હોય તો નાનો કરવાનો અને સીધી લાઈનથી જો પૈસો જોઈતો હોય તો સીધો ચાંદલો કરવાનો ને આડી લાઈનથી જો પૈસો જોઈતો હોય તો આડો ચાંદલો કરવાનો પૈસા પાછળની દોડમાં માણસ એનું અસ્તિત્વ ને પરિવાર પણ ભૂલી ગયો છે દાદુ હસવાનું પણ ભૂલી ગયો છે સંપત્તિ પૈસા ઉપલબ્ધિ સન્માન કે પદનું હાસ્ય વગર કોઈ જ મહત્વ નથી ખુદના મીઠા શબ્દોથી કોઈનું સો ગ્રામ લોહી જો ચડતું હોય ને તો એ પણ મોટામાં મોટું રક્તદાન છે સાહેબ પણ હાસ્યની કિંમત સમજાય છે કોને મોંઘવારી બેફામ વધતી ચાલી દૂધ કરતા પાણીની બોટલ મોંઘી થઈ ને પેટ્રોલ કરતાં ડીઝલ ઊંચા ઘરાનાનું થઈ ગયું સોનાના ભાવ સાંભળીને કાનુએ પણ સાંભળવાનું હવે છોડી દીધું પાણી કે દારૂથી માંડી જાત જાતની પોટલીઓ મળતી થઈ ગઈ એ તો સારું છે કે હાસ્યની પોટલી બનાવી શકાતી નથી નહીં તો સાહેબ હાસ્યના પાઉચ પણ માં વેચાતા થઈ જાતા જે દિવસે એમ લાગે કે આજે હાસ્યનું ઉત્પાદન મારાથી થયું નથી તો બે ચાર હાસ્યની પોટલીઓ ઠોકી દેવાની હાસ્યના ઉત્પાદન જે દિવસે ઘટી જશે તે દિવસે કોરોનાના કેર કરતા પણ માણસ માટે આખરા દિવસો આવશે દાદુ એ લખી રાખજો તમે ઘરના બારણે પાટિયા લગાવવા પડશે કે હાસ્યનો સ્ટોક ખલાસ થઈ ગયો હોય કોઈએ અમારી પાસે હાસ્યની અપેક્ષા રાખવી નહીં અને કદાચ કદાચ એવી પણ જાહેરાત આવે કે અઠવાડિયામાં એક વાર હસાવવા માટે અમારે હાસ્ય કલાકાર ભાડે જોઈએ છે ભાડેના હાસ્ય કલાકાર રાખવા પડશે એવા સમય પણ આવશે અને હાસ્ય કલાકારના નસીબ ઉગડી જશે બીજું શું યાર આ આ બે હજાર વીસનું વર્ષ ચાલુ ટ્વેન્ટી ટ્વેન્ટી મેચ જેવું નીકળ્યું આ સાલમાં બબ્બે બગડા છે અને બબ્બે મીંડા છે છતાં બે જણા પ્રેમથી મળી શકતા નથી મળ્યા એટલે સમજી લેવાનું કે એના મીંડા વળી જવાનું અને જો આવું જો ચાલ્યા કરું તો હાર્ટ સ્પેશિયાલિસ્ટની માફક પણ દુકાનો હવે ખુલવાની તૈયારી છે હાસ્યના સિસ્ટમ પણ બદલાશે એ પેટના પટારાને ટકોરા મારવાને બદલે હસતા હસતા એમ પૂછશે કે છેલ્લે કઈ સદીમાં તમે હસેલા વડીલ હા આવું પૂછશે લગ્ન પહેલા હસતા હતા ખરા લગન પછી હસવાના ઉપકા તમને આવે છે ખરા લગ્ન પહેલાં તમારો હસવાનો ધોધ કેવો હતો ટીપું ટીપું કે પછી નાયગરાના ધોધ જેવો હતો વાઇફ સાથેના તમારા સંબંધો હાલ કેવા છે વણસેલા છે ઉપસેલા છે કે પછી ઉપર જ છે અંતે સોનોગ્રાફીની માફક હાસ્યોગ્રાફી કરવા મોકલી નક્કી કરશે કે તમે કેટલા કેરેટ સુધી લાફી શકો છો અને છેલ્લે એવું કહેશે કે તમારે એક મહિના સુધી હાસ્ય કલાકાર રમેશ ચાંપાનેરીની હ્યુમર થેરેપી લેવી ને મહિના પછી મને પાછું મળવા આવવું ત્યાં સુધી રોજ અરીસા સામે હસવાની તમારે પ્રેક્ટિસ કરવી હસો યાર હસો ભગવાને માત્ર માણસ જાતને હસવાની શક્તિ આપી છે બાકી બીજા કોઈને આપી નથી અને જે દિવસે હાસ્ય કલાકારને ભાડે કરશે ને તે દિવસે હાસ્ય કલાકારનો પણ કોલર ઊંચો થઈ જશે કે કા બી એક દિન આતા હૈ કુત્તે બી એક દિન આતા હૈ નહીં માફક હાસ્યલનના હાસ્ય કલાકારના પણ નસીબ ઊંઘડી જવાના યાર हास्य कलाकार मोहगा पड़े तो कोई बाबा पासे जाने कैसे कि बाबा मुझे शादी के बाद से हंसी नहीं आती है तो बाबा कैसे क्या कभी रसगुल्ला खाया है खाया है तो किसके साथ खाया है और नहीं खाया है तो कल से घर की एक दीवार पर कोई भी हास्य कलाकार की फोटो लगाओ

એના જેવો બીજો કોઈ સેલ્ફિશ નથી સાહેબ હાસ્ય તો માણસનો શણગાર છે હસો મન મૂકીને હસો પણ પૈસાની લાહીમાં જેમણે પોતાના હાસ્યનો અગ્નિ સંસ્કાર કર્યો હોય ને એમાં બાબા રામદેવનું ચૂરણ પણ નહીં કામ આવે એ આપણું પોતાની પ્રોડક્ટ છે ભગવાને આપેલી શક્તિનું એ પ્રદાન છે ચારે આજે હાસ્ય સ્વાહા થવા માંડ્યું શાંતિલાલને શાંતિ નથી મળતી શાંતિ માટે એણે કમાન્ડો રાખવા પડે ધનસુખલાલની પાસે ધન નથી ધનસુખલાલને કોરોના નડો છે એટલે એની પાસે તંદુરસ્ત નથી યાર આજે શાંતિ છે ક્યાં કોઈ જગ્યાએ તમને શાંતિ મળતી જ નથી અને એટલે જ હું કહું છું કે મહાભારતનો એક પ્રચલિત શ્લોક છે કે યદા હિ ધર્મ ગ્લાનીભવિ ભારત અભ્યુત્થાન અધર્મ તદા આત્મા સૃજા પવિત્રાણાય પવિણા વિનાશાય વિનાશા ચુસ્કૃતા ધર્મ સંસ્થાપનાથ સંભવાની યુગે યુગે આ શ્લોકમાં ધર્મના સંસ્થાપન માટેની વાત છે હવે તો એવું કેવું પડે કે યદા હિ હાસ્ય ગ્લાની ભાવતી માનવ અભ્યુત્થાનામ અહાસ્ય તદા આત્માનામ મી અહમ હાસ્યને બદલે પૈસાની બોલબાલા છે મામું પણ પૈસો એ જીવન કાપવાનો ધોરી માર્ગ નથી એટલે તો કહ્યું છે બહુ સરસ વાત કવિએ એના શબ્દોમાં કહ્યું છે કે ભાઈ બનીને આવે ભાઈ બનીને આવે ને ભગવાન બને છે આ રૂપિયો ભાઈ બનીને આવે ને ભગવાન બને છે આ રૂપિયો જ્યાં જુએ ત્યાં આગળ પાછળ ચાલે પેલો રૂપિયો ભાઈ બનીને આવે ને ભગવાન બને આ રૂપિયો દુનિયા આખી રૂપિયે ચાલે હાય મારો રૂપિયો હાય મારો રૂપિયો વેર કરાવે નફટ છે વેર કરાવે સગાવાલામાં નફટ છે આ રૂપિયો કાગળ જેવો કાગળ છે પણ સૌથી આગળ ચાલે એ રોપિયો કાગળ જેવો કાગળ છે પણ સૌથી આગળ ચાલે એ રોપિયો નમસ્તે મિત્રો હું રમેશ ચપાનેરી આ મારો હાસ્યલેખ છે માત્ર હાસ્યના ઉપાર્જન માટે જ મેં આપની સમક્ષ પ્રસ્તુત કર્યો છું થેન્ક યુ